રેલવે વિશે તો તેજસ ટ્રેન વિશે આપ સૌ જાણતા જ હશો, પરંતુ શું તમને ખબર છે કે 3 વર્ષની અંદર જ તેજસ ટ્રેને 63 કરોડ નુકસાન કરી દીધું છે। ભારતીય રેલવેને તેની એક ટ્રેનથી 63 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું। આપને જણાવી દઈએ કે દિલ્હીથી ચાલતી આ ટ્રેનને 3 વર્ષ પહેલા પ્રથમ વખત ખાનગી ઓપરેટરને સોંપવામાં આવી, પરંતુ રેલવેનો આ પ્રયોગ સફળ ન રહ્યો અને રેલવેને ઘણું નુકસાન થયું। હાલમાં જ તેજસ ટ્રેન દિલ્હીથી લખનૌ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે ચલાવાય છે। આ બંને ટ્રેનો સતત ખોટમાં છે। દિલ્હીથી લખનૌ વાયા કાનપુર સેન્ટ્રલ તેજસ ટ્રેનને 27.52 કરોડ નુકસાન પહોંચ્યું છે। સતત ખોટ, યાત્રીઓ ન મળવાને કારણે તેજસના દિવસના ફેરા પણ ઓછા કરાઈ ગયા। પહેલા અઠવાડિયામાં 6 દિવસ ચાલતી, હવે માત્ર 4 દિવસ જ ચાલે છે। એટલું જ નહીં, આ ટ્રેનમાં દરરોજ 200 થી 250 સીટો ખાલી રહે છે। હવે આપણે એક કારણ વિશે જાણીએ કે કયું કારણ છે કે જે તેજસ ટ્રેન છે તે ખોટમાં ચાલી રહી છે। તો રાજધાની શતાબ્દી તેજસથી આગળ ચાલે છે, તેમ છતાં તેનું ભાડું તેજસ કરતાં ઓછું છે, પરંતુ સુવિધાઓની દ્રષ્ટિએ તેઓ તેજસથી ઓછા નથી। આવી પરિસ્થિતિમાં લોકો તેજસને વિકલ્પ તરીકે રાખે છે। ખાનગી ઓપરેટરો સાથે ટ્રેનને સતત નુકસાન થવાને કારણે રેલવેએ હાલમાં ખાનગી ઓપરેટરને અન્ય કોઈ ટ્રેન આપી જ નથી। હવે આપણે વાત કરીએ કે કેટલા વર્ષમાં, એટલે કે કયા વર્ષમાં ટ્રેને કેટલું નુકસાન કર્યું। તો કોરોના પછી તેજસની મુસાફરીમાં નોંધપાત્ર ઘટાડો થયો। 2019 અને 22ની વચ્ચે ઓછા પેસેન્જર્સને કારણે તેનું સંચાલન પણ અસ્થાયી રૂપે, એટલે કે 5 વખત બંધ કરાઈ ગયું। તેજસે 2019-20માં લખનૌ નવી દિલ્હી રૂટ પર 2.33 કરોડનો નફો કર્યો। આ પછી 2020-21માં 16.69 કરોડ રૂપિયા અને વર્ષ 2021-22માં 8.50 કરોડ રૂપિયાનું નુકસાન કરી દીધું છે। આટલું બધું નુકસાન શેના માટે થયું? તો IRCTCને 2019માં રેલવે વતી અમદાવાદ, મુંબઈ અને લખનૌ દિલ્હી તેજસ ટ્રેનના સંચાલનની જવાબદારી સોંપાઈ હતી। 3 વર્ષમાં બંને ટ્રેનોની ખોટ વધીને 62.88 કરોડ રૂપિયા થઈ ગઈ છે। તો તમે પણ સાંભળ્યું ને કે તેજસ ટ્રેન દ્વારા કેટલું નુકસાન રેલવેને પહોંચી ગયું છે। ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।